કેમ છો વિદ્યાર્થી મિત્રો, બધા મજામાં? આજના સામાજિક વિજ્ઞાનના લેક્ચરમાં હું તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે ધોરણ 7ની અંદર પાઠ 1 રાજપૂત યુગ, નવા શાસકો અને રાજ્યો, આ પાઠ વિશે અભ્યાસ કરવાનો છે. તો સૌ પ્રથમ પ્રસ્તાવના જોઈએ. રાજપૂત રાજવીઓએ ઈસવીસન 700થી ઈસવીસન 1200 વચ્ચેના 500 વર્ષના સમયગાળા દરમિયાન મોટાભાગના ઉત્તર ભારત અને દક્ષિણ ભારત પર વર્ચસ્વ જમાવી રાજપૂત યુગની સ્થાપના કરી હતી. તેમણે ભારતીય હિન્દુ સંસ્કૃતિને પ્રજ્વલિત રાખી આ તમામ નાના મોટા છતાં નોંધપાત્ર એવા રાજપૂત રાજ્યો ક્યાં અને કેવા હતા તે વિસ્તારથી જોઈએ. તો સૌથી પહેલાં તમને આપેલું છે હર્ષવર્ધન પછીનો સમયગાળો. 7મી સદીમાં હર્ષવર્ધનના અવસાન બાદ ઉત્તર ભારતમાં તેમના મોટા સામ્રાજ્યનું નાના નાના સ્વતંત્ર રાજ્યોમાં વિભાજન થયું. એ જ રીતે પુલકેશી બીજાના અવસાન પછી પણ દક્ષિણ ભારતમાં પણ સ્વતંત્ર રાજ્ય બન્યા. મધ્યયુગના આ સમય કારણે ભારતીય ઇતિહાસમાં રાજપૂત યુગ કહેવામાં આવે છે. રાજપૂતો બહાદુરો હતા, એટલા જ ટેકીલા પણ હતા. આપેલ વચન પ્રાણને ભોગે પણ નિભાવતા હતા. દુશ્મનને પીઠ બતાવવા કરતાં તેઓ મૃત્યુને વિશેષ પસંદ કરતા. તેઓ ગોબ્રાહ્મણ પ્રતિપાલક હતા. શરણે આવેલાનું તેઓ કોઈપણ ભોગે રક્ષણ પણ કરતા હતા. લડાઈમાં પણ અધર્મ આચરતા નહીં. ભારતની રાજપૂતાણીઓ પણ વીરત્વ માટે વિખ્યાત હતી. પુત્ર અને પતિને હસ્તામુખે યુદ્ધમાં વિદાય આપતી. સતીત્વ, નિડરતા અને સત્ય માટે તે પ્રાણની પણ પરવા કરતી નહીં. જરૂર પડે તો હાથમાં તલવાર લઈને રણ મેદાને પણ નીકળી જતી હતી. આવી વીરાંગનાઓના અનેક ઉદાહરણો છે. ભારતના મધ્યયુગીન ઇતિહાસમાં રણધીરા રાજપૂત શાસકોની વીરતા, સાહસ અને શૌર્યના પ્રસંગો નોંધાયેલા છે. આશરે 500 વર્ષ સુધી રાજપૂતોએ ભારતને વિદેશી આક્રમણોથી પણ બચાવ્યું હતું. આવા રાજપૂત રાજ્યવંશો વિશે જાણીએ. 7મી સદીના અંતમાં સામંતશાહી શક્તિઓનો ઉદય થતાં ભારત અનેક નાના મોટા ટુકડાઓમાં વહેંચાઈ ગયું. દેશમાં અનેક રાજપૂત રાજ્યવંશનો ઉદય પણ થયો. આ સમયને મધ્યયુગ કહેવામાં આવે છે. આપણે તે સમયના ઉત્તર ભારત અને દક્ષિણ ભારતના રાજ્યનો અભ્યાસ કરીશું. તો હવે વિદ્યાર્થી મિત્રો, આપણે રાજપૂત યુગ દરમિયાન ઉત્તર ભારતના રાજ્યો વિશે અભ્યાસ કરીએ. ગુર્જર પ્રતિહાર સામ્રાજ્યના પતન બાદ કન્નોજનું ગઢવાલ રાજ્ય, બુંદેલખંડ ના ચંદેલો, મારવાનું પરમાર રાજ્ય, અણહિલવાડ પાટણનું ચૌલુક્ય એટલે કે સોલંકી રાજ્ય, ડાહલનું ચેદી રાજ્ય, સાકંભરીનું ચૌહાણ રાજ્ય, દક્ષિણ રાજસ્થાનનું ગોહિલ રાજ્ય સ્થાપિત થયા. ગઢવાલ રાજ્યનો સ્થાપક ચંદ્રદેવ હતો. તેમણે કનોજ સિવાય કાશીને પણ બીજી રાજધાની બનાવી હતી. આ વંશમાં મદનચંદ્ર, ગોવિંદચંદ્ર જેવા શાસકો પણ થઈ ગયા હતા, જેમાં ગોવિંદચંદ્ર આ કુળનો સૌથી પ્રતાપી અને પરાક્રમી રાજા હતો. તેણે ગજનીના આક્રમણને અટકાવ્યું હતું, તેમજ અનેક બૌદ્ધ વિહારોનો જીર્ણોદ્ધાર પણ કરાવ્યો હતો. ઉત્તર ભારતના અન્ય શાસકોમાં બુંદેલખંડના ચંદેલોનો પણ સમાવેશ થાય છે. બુંદેલખંડ પ્રદેશનું ચંદેલોનું આ રાજ્ય પાછળથી જોજક ભુક્તિના નામથી ઓળખાયું હતું.
આ રાજ્યમાં યશોવર્મા, કીર્તિવર્મા, પરમહીનદેવ એટલે કે પરમાલ જેવા મહાન શાસકો પણ થઈ ગયા હતા. ભારતના ઇતિહાસમાં ચંદેલ વંશનું ઘણું મહત્ત્વ છે. ખજુરાહો, કાલિંજર અને મહોબા ચંદેલોના મુખ્ય નગરો હતા. ખજુરાહો તેના ભવ્ય મંદિરોને લઈને તીર્થસ્થાન તરીકે પ્રખ્યાત થયું હતું. ચંદેલોએ બુંદેલખંડમાં મહાન ધાર્મિક મકાનો અને જળાશયોનું પણ બાંધકામ કરાવીને તેને સુશોભિત બનાવ્યું હતું. મારવાનો પ્રદેશ પ્રાચીન સમયથી અવંતી અથવા તો ઉજ્જૈનીના રાજ્ય તરીકે જાણીતો છે. ઈસવીસન 820માં કૃષ્ણરાજે પરમાર વંશની સ્થાપના કરી હતી. પરમાર વંશની અંદર સિયક, મોંજ, ભોજ જેવા મહાન શાસકો થયા હતા. ભોજ પરમાર વંશનો સૌથી શ્રેષ્ઠ રાજા હતો. તેની ખ્યાતિ ભારતના એક આદર્શ લોકપ્રિય રાજા તરીકેની હતી. રાજા ભોજે તો ધારાનગરીને એક મહાસારાની પણ સ્થાપના કરી હતી. ફરતે ટેકરીઓની વચમાં સુંદર નગર ભોજપુર, કે જે વર્તમાન ભોપાલ નામનું નગર વસાવ્યું હતું. ચૌહાણ કે ચાહમાન વંશના અનેક રાજપૂત સરદારો ગુજરાત અને રાજસ્થાનના વિવિધ ભાગોમાં રાજ્ય કરતા હતા. એમાંની એક શાખા 8મી સદીમાં સાંભર સરોવર નજીક શાકંભરી નામના સ્થળે રાજ્ય કરતી હતી. શાકંભરીના ચાહમાન એટલે કે ચૌહાણ વંશનો સ્થાપક વાસુદેવ હતો. 12મી સદીના આરંભમાં અજયરાજ શાકંભરીની ગાદી પર બેઠો હતો. તેણે અજયમેરુ નામના નગરની સ્થાપના કરી હતી, કે જે પાછળથી અજયમેર નામે ઓળખાયું હતું. ગુજરાતના સોલંકી રાજા સિદ્ધરાજ જયસિંહની રાજકુવરીના લગ્ન ચૌહાણ વંશના અહોરાજ સાથે થયેલા. તેનો પુત્ર સોમેશ્વર ચૌહાણ ગાદીએ આવ્યો. તેના પછી તેનો પુત્ર પૃથ્વીરાજ ત્રીજો એટલે કે પૃથ્વીરાજ ચૌહાણ પણ ગાદીએ આવ્યો હતો. આ પૃથ્વીરાજ ત્રીજો ભારતના ઇતિહાસમાં અદ્વિતીય સ્થાન ધરાવે છે. ઈસવીસન 1191માં થાણેશ્વર અને કરનાલ વચ્ચે આવેલા તરાઈના મેદાનમાં સિહાબુદ્દીન ધોરીને પૃથ્વીરાજ ચૌહાણે સજ્જડ હાર આપી હતી. તે પછી ઈસવીસન 1192માં પૃથ્વીરાજ ચૌહાણની હાર થઈ અને દિલ્હીના તખ્તા પર મુસ્લિમ સત્તાનો ઉદય થયો. આથી તરાઈની લડાઈ ભારતીય ઇતિહાસમાં સીમાચિહ્ન રૂપ ગણાય છે. રાજપૂત યુગમાં ગુજરાતના શાસકોનું વિશેષ સ્થાન છે. 8મી સદીમાં ગુર્જર પ્રતિહારોનું રાજ્ય હતું. 8મી સદીના મધ્યમાં આશરે ઈસવીસન 756માં સરસ્વતી નદીના કિનારે વનરાજ ચાવડાએ અણહિલવાડ પાટણની સ્થાપના કરી હતી. પોતાનો મિત્ર અણહિલ ભરવાડના નામ ઉપરથી વનરાજ ચાવડાએ નવીન નગરનું નામ અણહિલવાડ પાટણ રાખેલું છે એવી માન્યતા પણ છે. આ સમયે ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં ચાવડા વંશના શાસકો હતા, જેમાં વઢવાણ, દીવ, ઓખામંડળ, પાટગઢ, ભદ્રાવતી વગેરેનો સમાવેશ થાય છે. આ બધા શાસકોમાં સોલંકીઓના શાસનકારને ગુજરાતના રાજપૂત શાસનનો સુવર્ણ યુગ ગણવામાં આવે છે. આ વંશમાં મૂળરાજ ભીમદેવ, સિદ્ધરાજ જયસિંહ, કુમારપાળ, ભીમદેવ બીજો વગેરે શક્તિશાળી શાસકો થઈ ગયા. સોલંકીઓના શાસનમાં ગુજરાત આર્થિક અને સાંસ્કૃતિક દ્રષ્ટિએ સમૃદ્ધ હતું. જૂનાગઢના શાસક રા ખેંગારની દીકરી ઉદયમતીના લગ્ન ભીમદેવ પ્રથમ સાથે થયા હતા.
ને રાણી ઉદયમતીએ પાટણમાં વિશ્વ પ્રસિદ્ધ વાવ પણ બનાવી હતી, જે રાણીની વાવ તરીકે ઓળખાય છે. આજે આ રાણીની વાવને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો પણ પ્રાપ્ત થયો છે. સિદ્ધરાજ જયસિંહની માતા મિનર દેવીએ પણ આદર્શ રાજમાતા હતા. તેમણે પ્રજાને ન્યાય આપવા અનેક કામ કર્યા હતા. સોમનાથનો યાત્રાવેરો પણ બંધ કરાવવામાં આવ્યો. ધોરકામાં મલાવ તરાવનું પણ બાંધકામ કરવાનો તેમનો નિર્ણય હતો. સિદ્ધરાજ જયસિંહે કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય પાસે સિદ્ધ હેમ શબ્દાનુશાસન નામના સમૃદ્ધ ગ્રંથની પણ રચના કરાવી હતી અને આ ગ્રંથની નગરમાં હાથી ઉપર શોભાયાત્રા કાઢી હતી ત્યારે પાટણનો રાજા આમ પ્રજાની સાથે ચાલતો હતો. કુમારપાર પણ પ્રજા કલ્યાણી શાસક હતો અને આચાર્ય હેમચંદ્રાચાર્યનો તેના ઉપર ઘણો પ્રભાવ હતો. તેમની પ્રેરણાથી રાજા કુમારપારે રાજ્યમાં જુગારની રમત, પશુવધ ઉપર પ્રતિબંધ મૂક્યો હતો. અહીં અહિંસાના પાલન માટે કડક આજ્ઞાઓ પણ કરી હતી. કુમારપાર ચરિત્ર ગ્રંથ લખીને હેમચંદ્રાચાર્યજીએ આ રાજાની પ્રતિષ્ઠામાં વધારો કરેલ છે. કુમારપાર બાદ અજયપાર પાટણની ગાદીએ આવ્યો હતો. લગભગ 4 વર્ષના શાસન બાદ તેનું અવસાન થતાં ગુજરાતની રાજગાદી ઉપર તેનો પુત્ર મૂળરાજ બીજો આવ્યો. ઈસવીસન 1178ની આસપાસ શિહાબુદ્દીન ધોરીએ ગુજરાત પર આક્રમણ કર્યું ત્યારે મૂળરાજ બીજો નાની ઉંમરે તેનો સામનો કરી તેને હરાવ્યો હતો. આ લડાઈમાં નાડોલના ચાહમાન રાજા કેલ્હણે તથા એના ભાઈ કીર્તિપાલે તેને મદદ કરી હતી. સોલંકી શાસકોની સત્તા નબળી પડતા ગુજરાતની ગાદી ઉપર વાઘેલા વંશનું શાસન આવ્યું. વાઘેલાઓ સોલંકીઓના વફાદાર સરદાર હતા. તેમની સેવાના બદલામાં સોલંકીઓએ વ્યાઘ્રપલ્લી એટલે કે વાઘેલ ગામ અર્ણોરાજને આપ્યું હતું, જે ગામના નામ ઉપરથી તેમના વંશજો વાઘેલા કહેવાયા. આમ તો તેઓ પણ મૂળ ચૌલુક્ય જાતિના હતા. વાઘેલા વંશમાં વીરધવલ, વિસરદેવ, અર્જુનદેવ, સારંગદેવ જેવા શાસકો ગુજરાતનું શાસન સારી રીતે ચલાવ્યું હતું. વીરધવલના શાસનકાળમાં ગુજરાતને વસ્તુપાલ અને તેજપાલ જેવા સમર્થ મંત્રીઓ પણ પ્રાપ્ત થયા હતા. આ મંત્રીઓની કુનેહના કારણે ગુજરાત મુસ્લિમના આક્રમણોથી પણ બચ્યું હતું. વાઘેલા વંશના છેલ્લા શાસક કર્ણદેવ વાઘેલાના સમયમાં ઈસવીસન 1304ની આસપાસ ગુજરાતમાં દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ. 8મી સદીના મધ્ય ભાગમાં બંગાળમાં પાલવંશનું શાસન હતું. આ વંશના સ્થાપક અને તેના વંશજોના નામોમાં પાલ શબ્દ પાછળના ભાગમાં આવતો હોવાથી આ વંશને બંગાળનો પાલવંશ કહેવામાં આવે છે. આ વંશનો સ્થાપક ગોપાલ નામનો રાજવી હતો. પાલવંશના પતન બાદ ઈસવીસન 1095માં સેન વંશની સ્થાપના થઈ હતી. આ વંશમાં વિજયસેન પ્રથમ નોંધપાત્ર રાજા હતો. તેના પુત્ર બલાલસેને દાનસાગર અને અદ્ભુત સાગર નામના ગ્રંથો રચ્યા હતા. કર્ણદેવ વાઘેલા પાસેથી ગુજરાત જીતી લીધા પછી દિલ્હીના સુલતાન નાઝિમોની નિમણૂક કરતા તે દ્વારા રાજ્યનો વહીવટ થતો હતો. ઈસવીસન 1407માં ઝફરખાન મુઝફરશા નામ ધારણ કરીને સુલતાન બન્યો. આ વંશમાં 14 સુલતાનો થઈ ગયા, જેમાં અહમદ શાહ, મોહમ્મદ બેગડો, બહાદુર શાહ જેવા સુલતાનોનો સમાવેશ થાય છે.
સત્તરમી સદીમાં ગુજરાતમાં મુઘલ શાસનની શરૂઆત થતાં સલ્તનતકાળ પૂરો થયો હતો. તો વિદ્યાર્થી મિત્રો, મને આશા છે કે આજે સમજાવેલ દરેક બાબત તમને સારી રીતે સમજાઈ ગઈ હશે. આભાર.